સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તાલાળા શહેર ભાજપના તમામ હોદ્દેદારોના રાજીનામા. ચૂંટણી પહેલા સામે આવ્યો તાલાળા શહેર ભાજપમાં આવ્યો જૂથવાદ. શહેર સંગઠનના તમામ હોદ્દેદારોના રાજીનામા. શહેર પ્રમુખ વિજય ઠાકર, શહેર યુવા પ્રમુખ સુનિલ ગેંગદેવ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિત 16 જેટલા હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. તાલાળા નગરપાલિકામાં હાલના ભાજપના પાલિકા શાસકો અને સાંસદ રાજેશ ચુડાસમાની કામગીરીને લઈને રાજીનામું આપ્યું હતું. અસંતોષને કારણે આપ્યા રાજીનામા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. તાલાળા શહેર ભાજપ આજે સામૂહિક રાજીનામા આપે છે. તાલાળા શહેરની અંદર ઘણા સમયથી પક્ષની વિરોધી કામગીરી, ધારાસભાની અંદર જે લોકોએ ખુલ્લું કામ કર્યું, પાર્ટીને હરાવવાના પ્રયત્નો કર્યા, પાર્ટીના મેંડડોના ઉલાળિયા કર્યા, પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવા ખુલ્લા નીકળ્યા, પક્ષના સંગઠનને તોડવાની પ્રવૃત્તિઓ કરી, સંગઠનના એક પણ કાર્યક્રમમાં જે લોકો હાજરી નથી આપતા, પાર્ટી દ્વારા જે સેન્સ પ્રક્રિયાઓ હમણાં યોજવામાં આવી ઉમેદવારોની ઉમેદવારી નોંધવા માટે, એ સેન્સ પ્રક્રિયાઓનો જેને બહિષ્કાર કર્યો, આવા લોકોને સંસદ ટેકો આપે છે. સંસદના સાંસદના ટેકાથી જ આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ તાલાળા શહેરની અંદર થઈ રહી છે. છતાં પણ આવા લોકોને સાંસદના માણસો હોવાને નાતે છાવરવામાં આવે છે. એના વિરોધની અંદર અમે સામૂહિક તમામ હોદ્દેદારો અને કાર્યકરો આજે રાજીનામા આપીએ છીએ અને પક્ષના દરેક કામથી અમે આજથી અલિપ્ત થઈ જવાના છીએ. આગામી ચૂંટણી નગરપાલિકાની માથે તોડાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાઈ ગામની અંદર બે ફામ ભ્રષ્ટાચારો કર્યા, જેના ભ્રષ્ટાચારથી આખું ગામ વાજ આવી ગયું, ત્રસ્ત પામી ગયા. કરોડો રૂપિયા ગ્રાન્ટ જે ફાળવી સરકારે વિકાસના કામો માટે, એ કામ અને એ વિકાસના કામો માટેની ગ્રાન્ટ પ્રજાના હિત માટે વાપરવાના બદલે અંગત હિત માટે વપરાતી હોય અને અમે ધૃતાષ્ટ્ર બનીને એ ક્યારેય જોઈ ન શકીએ. આ પ્રવૃત્તિનો અમે વિરોધ કરવા છતાં સાંસદના માણસો હોવાને નાતે જો પાર્ટી એના ઘૂંટણીએ પડતી હોય તો અમે આ સંગઠનની અંદર કામ કરવા માગતા નથી. અમે આજે ગુજરાતની ભારતના તમામ કાર્યકરોને એક વાત કહેવા માગીએ છીએ કે આ પાર્ટીની અંદર તમારો સમય અને શક્તિ બગાડતા નહીં. આ પાર્ટી હવે કોર્પોરેટ માણસોની પાર્ટી બની ગઈ છે. નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકરોની આ પાર્ટીની અંદર કોઈ કિંમત હોય એવું અમને લાગતું નથી અને આજે અમે એલાન કરીએ છીએ કે અમે આવી પાર્ટીની અંદર રહેવા નથી માગતા. જે પાર્ટીની અંદર નિષ્ઠા અને પ્રમાણિકતાથી જે કાર્યકરો પોતાના ખર્ચે પોતાનો સમય આપીને કામ કરતા હોય એને બદલે કોઈ નેતાના માણસો હોય અને ગમે પ્રવૃત્તિ કરે તો એને જો છાવરવામાં આવતી હોય તો એ હું તો માનું છું તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું અપમાન છે. આજે અમે આ રાજીનામા આપીએ છીએ. એ હાર કદાચ લાગશે લોકોને, પણ એ હાર અમારી નથી. અહીંયા પાર્ટી હારી છે. આવા લોકોની સામે ભારતીય જનતા પાર્ટી, જે દુનિયાની લાર્જેસ્ટ પાર્ટીનો જે દાવો કરે છે, એ પાર્ટી જો આવા લોકોની ઘોટણીએ પડતી હોય તો હું એમ કહેવા માગુ છું કે પાર્ટીની અહીંયા હાર છે. અમે નથી હાર્યા. અમે તો પ્રમાણિકતાના નામ ઉપર અમે આ રાજીનામા આપી દીધા છે. આમ હું તો એ પણ કહેવા માગું છું કે કેન્દ્રની અંદર વાજપેયી સરકાર હતી, એક સીટ ઘટતી હતી ને સિદ્ધાંત ખાતર વાજપેયીએ પોતાનું વડાપ્રધાન પદ જાતું કર્યું હતું, તો એ સિદ્ધાંત ખાતર અમે અમારા હોદ્દાને ત્યાગ કરીએ છીએ. અમને આવા હોદ્દાનો કોઈ મોહ નથી. અમે સિદ્ધાંતને ખાતર ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા હતા અને હવે અમે આ સિદ્ધાંત પાર્ટીના બદલાણા હોય એવું અમને ફલિત થતા અમે સામૂહિક રાજીનામા ધરી દઈએ છીએ. અમે આ પાર્ટીની અંદર હવે કોઈ કામ કરવા માંગીએ. આગામી રણનીતિ શું રહેશે તમારી? આગામી રણનીતિ અત્યારે અમે કોઈ પણ પ્રકારની કામગીરીથી અલગ રહીશું. નગરપાલિકાની ચૂંટણીમાં તમારું? નગરપાલિકાની ચૂંટણીની અંદર અમારી કોઈ ભૂમિકા નહીં હોય. ઓકે.